ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ડેલી એમસીક્યુઝ, જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હંમેશા, અને એની ક્વિઝ પણ. તો 1/1/2019 આપણે સ્ટાર્ટ કરવાના છે, 1 જાન્યુઆરી 2019. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. એના પહેલાં તમે અમને ફોલો કરી શકો છો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ પર. padhaipassion.com આપણી સાઇટ પણ છે, એમાં બધા જ તમને ન્યૂઝ પણ જોવા મળી જશે, અને વન લાઇનર આપણે હિન્દુ કરંટ અફેર્સ જે રોજે અપલોડ કરીએ છીએ એના પણ તમે ડાઉનલોડ કરી શકો છો. રાઈટ, ચાલો આપણે શરૂ કરીએ. નેપાળના કયા મુખ્યમંત્રી દ્વારા નેપાળગંજથી પ્રથમ બસને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે? મિત્રો, નેપાળના જે ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રી છે, તે શંકર પોખરેલ જે છે, પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ફર્સ્ટ ચીફ મિનિસ્ટર હતા તે નેપાળના. એમણે આ સ્ટાર્ટ કર્યું છે મિત્રો, અને આ બસ જશે ક્યાં? નેપાળગંજથી જશે દિલ્હી, દિલ્હીથી નેપાળગંજ. રાઈટ, તો આટલું જ જાણવાની તમને જરૂરત છે મિત્રો. ફર્સ્ટ ચીફ મિનિસ્ટર હતા તે નેપાળના. હવે તમારું હોમવર્ક છે મિત્રો કે હાલના જે ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રી છે નેપાળના, એનું નામ જણાવજો કમેન્ટ બોક્સમાં. 1943 કોણે સૂચવ્યું હતું કે અંદમાન અને નિકોબાર ટાપુઓના અનુક્રમે શહીદ અને સ્વરાજ દ્વીપ તરીકે નામ આપવામાં આવશે? અંદમાન નિકોબાર આઇલેન્ડ્સને શહીદ અને સ્વરાજ દ્વીપ નામ આપવામાં આવ્યું છે. કોણે? આ બધાને ખબર છે, બહુ જ ન્યૂઝમાં રહી ચૂક્યું છે, અને આપણે હિન્દુ કરંટ અફેર્સમાં પણ જોયું હતું. તો એનો આન્સર છે સુભાષચંદ્ર બોઝ. મિત્રો, સુભાષચંદ્ર બોઝે 1943 પોર્ટ બ્લેયર જે છે અંદમાનનું, એ છે રાજધાની છે, તો ત્યાં એમને ઝંડો ફરકાવ્યો હતો 1943. રાઈટ, તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ અને સ્વરાજ દ્વીપ નાખવામાં આવ્યું હતું. ઓકે, તો સી એનો આન્સર છે સુભાષચંદ્ર બોઝ. ભારતીય સાયન્સ કોંગ્રેસ એટલે કે વિજ્ઞાનનું કોંગ્રેસ એસોસિએશન એ ભારતનું મુખ્ય વૈજ્ઞાનિક સંગઠન છે, જેનું મુખ્યાલય ક્યાં આવ્યું છે મિત્રો? ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન કોલકાતા પશ્ચિમ બંગાળમાં મુખ્ય મથક ધરાવતી ભારતનું અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થા છે. તેનો આન્સર છે કલકત્તામાં છે. એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. આ સંગઠન કોલકાતામાં વર્ષ 1914 શરૂ થયું હતું, અને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં વાર્ષિક ધોરણે મળે છે, એટલે ફર્સ્ટ વીકમાં એ લોકો હંમેશા મળે છે. અને તેની સભ્યતા કેટલી છે, એટલે કે સદસ્યતા કેટલી છે, મેમ્બરશિપ કેટલી છે? 30,000 વધુ વૈજ્ઞાનિકોની મેમ્બરશિપ છે મિત્રો. રાઈટ, તો ડી એનો આન્સર છે કોલકાતા, વેસ્ટ બેંગોલ. હૃદયના એટેક એટલે કે હાર્ટ એટેકના લીધે તાજેતરમાં જ ફાળકે પુરસ્કાર મેળવનાર મૃણાલ સેન અવસાન પામ્યા, એ કોણ હતા મિત્રો? રાઈટ, તો આ મૃણાલ સેન છે, તમે મિત્રો ઓળખતા હશે કે તે કોણ છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળવામાં આવે છે તે પણ તમે અંદાજો લગાવી શકો છો. તો એ હતા લેજેન્ડરી ફિલ્મ મેકર, એટલે કે ફિલ્મ નિર્માતા હતા, લેજેન્ડરી ફિલ્મ મેકર, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર, અને પદ્મભૂષણ પુરસ્કાર પણ મળ્યો હતો મિત્રો 2003 તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમની ફિલ્મો માટે વિશ્વભરના વિવિધ ફિલ્મ તહેવારોમાંથી પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા મિત્રો. વર્તમાનમાં 5 સભ્યોની પેનલનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે, જે ઓબીસી આરક્ષણના સમાન વિતરણ માટે પરિમાણો સૂચવવા માટે સુયોજિત છે મિત્રો? કેના માટે છે મિત્રો? ઓબીસીની કેન્દ્રીય સૂચિમાં જાતિઓ અથવા સમુદાયો વચ્ચે અનામતના લાભોના અનુચિત વિતરણમાં પ્રમાણની તપાસ કરવા માટે ફરજ પાડવામાં આવી છે, અને તેનું નેતૃત્વ કરે છે મિત્રો જસ્ટિસ જી રોહિણી. રાઈટ, જી રોહિણી વિશે અગર આપણે જાણીએ તો જી રોહિણી જે છે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે, અને 21 એપ્રિલ 2014 રોજ તે દિલ્હી હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા. ઓકે, તો સી એનો આન્સર જસ્ટિસ જી રોહિણી. 1999 વડાપ્રધાન કોણ હતા, જ્યારે કરતારપુર કોરિડોરનો સૌ પ્રથમ પાકિસ્તાન અને ભારત દ્વારા દરખાસ્ત કરવામાં આવ્યું હતું? કરતારપુર કોરિડોર હમણાં કાફી ન્યૂઝમાં રહી ચૂક્યું છે મિત્રો. અને આ જે કરતારપુર કોરિડોર શું કહેવાય છે? કોરિડોર એટલે કે પેસેજ કહેવાય છે જ્યાંથી તમે પસાર થઈ શકો. તો ભારત અને પાકિસ્તાનના પાડોશી રાષ્ટ્રો વચ્ચે પ્રસ્તાવિત બોર્ડર કોરિડોર છે આ કરતારપુર કોરિડોર, જે ડેરા બાબા નાના સાહિબ જે પંજાબમાં સ્થિત છે એટલે આપણું ભારતમાં, અને ગુરુદ્વાર દરબાર સાહિબ કરતારપુર
પંજાબ પાકિસ્તાનમાં છે ના શીખ ધર્મસ્થાનોને જોડે છે. તો હાલમાં પ્લાનિંગ શું છે કે ના હેતુ આ કરતાર કોરિડોરને પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે? તો એ છે મિત્રો કે હાલમાં આયોજન હેઠળ કોરિડોરનો હેતુ ધાર્મિક ભક્તોને ભારતની પાકિસ્તાન એટલે કે જે પાકિસ્તાન ભારતની જે બોર્ડર છે સરહદથી વિઝા વિના 4.7 એટલે કે 4.7 કિલોમીટર કરતારપુરના ગુરુદ્વારની મુલાકાત લેવાની પરવાનગી આપવાની છે, પણ વિઝા વિના. વિઝા નહીં જોઈશે મિત્રો. ઓકે, તો કરતારપુર કોરિડોરનો સૌ પ્રથમ વખત 1999 અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને આપણા ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તો આન્સર છે મિત્રો નવાઝ શરીફ અને અટલ બિહારી વાજપેયી, એ આનો આન્સર છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 19 લાખ ખાતા ખોલાયા, તેમાંથી કયા રાજ્યએ 4.23 લાખ ખાતા સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે મિત્રો? કોણ છે મિત્રો એનો આન્સર છે બિહારે મેળવ્યું છે. ઇન્ડિયા પોસ્ટ બેંક નવી દિલ્હીમાં એનું મુખ્ય મથક છે, ન્યૂ દિલ્હીમાં મુખ્ય મથક હેડક્વાર્ટર, અને 2018 એટલે કે સપ્ટેમ્બર 2018માં એની સ્થાપના થઈ હતી. અને સીઈઓ કોણ છે મિત્રો એનો? સુરેશ શેટ્ટી એમના સીઈઓ છે. હવે ઇન્ડિયા પોસ્ટ બેંકના ભારત સરકારી માલિકીની ચૂકવણી બેંક છે, જે મંત્રાલય કયા મંત્રાલયના અંદર આવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એન્ડ કમ્યુનિકેશનના અંદર, રાઈટ, એના અંદર આ ઇન્ડિયા પોસ્ટ બેંક આવે છે મિત્રો. અને જે ભારતના 1,55,015 પોસ્ટ ઓફિસને એક્સેસ પોઈન્ટ તરીકે યુઝ કરે છે મિત્રો. કેટલા છે? 1,55,015 પોસ્ટ ઓફિસ છે, અને 3 લાખ પોસ્ટલ સર્વિસ કામદારોને ઘરેથી ઘરે બેન્કિંગ સેવાઓ આપવામાં ઉપયોગ કરે છે. તો બી બિહાર એનો આન્સર. પ્રારંભિક ભારતીયો, ધ સ્ટોરી ઓફ અવર પૂર્વજો એટલે કે એન્સેસ્ટર્સ, અને ક્યાંથી આવ્યા છે, વેર વી કેમ ફ્રોમ, આ લેખક કોણ છે, એ પુસ્તકનું લેખક કોણ છે મિત્રો? એનો આન્સર છે ટોની જોસેફે આ બુક લખી છે. અને મિત્રો આ બુક વિશે આપણે અગર જોઈએ તો એમાં એ લખ્યું છે કે બતાવે છે કે ફર્સ્ટ ઇન્ડિયન્સના સ્થળાંતર એટલે કે જે પહેલાં ઇન્ડિયન્સ જે હતા માનવામાં આવતા હતા કે ભારતીય છે, ફર્સ્ટ ઇન્ડિયન્સના સ્થળાંતર વિશેની પુસ્તકની ચર્ચા આર્યન્સ તરીકે પણ ઓળખાય છે, જે 65,000 વર્ષ પહેલાં અહીં પહોંચ્યા હતા, એના વિશે આ બધી બુકમાં માહિતીઓ છે. તો બી એનો આન્સર છે ટોની જોસેફ. કયા આંતરરાષ્ટ્રીય સંગઠન માટે ગ્રીન હાઉસ ગેસ ઇન્વેન્ટરી પર બીજો દ્વિવાર્ષિક સુધારા અહેવાલ એટલે કે બાયનિયલ અપડેટ રિપોર્ટ રજૂ કરવાની ભારતને ફરજ પાડવાની આવે છે મિત્રો? તો કેના માટે છે, કઈ ઇન્ડિયાએ સબમિટ કરી છે આ રિપોર્ટ કોને? UNFCCC, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ કન્વેન્શન. મિત્રો UNFCCC નું ફૂલ ફોર્મ તમારે જાણી લેવું. અને UNFCCC નું ઉદ્દેશ્ય શું છે મિત્રો? કે વાતાવરણમાં જેટલા પણ ગ્રીન હાઉસ ગેસ છે, રાઈટ, ગ્રીન હાઉસ ગેસ છે, તેનું જે કોન્સન્ટ્રેશન છે જે જેટલું છે એને એવા સ્તરને સ્ટેબલ કરવું અને આબોહવા પ્રણાલી સાથે જોખમી એન્થ્રોપોલોજિક દખલ અટકાવવું. એન્થ્રોપોલોજિક એટલે કે મિત્રો જે વ્યક્તિઓ દ્વારા ગ્રીન હાઉસ ગેસ કરવામાં આવે છે, તે વાતાવરણને ગંદુ કરવામાં આવે છે, તેને અટકાવવાનું મિત્રો. ઓકે, 1992માં આ ડ્રાફ્ટ થઈ હતી આ ટ્રીટી, અને 1994માં અમલમાં મૂકવામાં આવ્યું હતું આ ટ્રીટી. ઓકે, તો ડી આનો આન્સર છે. તો મિત્રો આની સાથે જ આપણા ડેઈલી ક્વિઝ એટલે કે MCQs 1 તારીખના અહીંયા આપણે પૂરા કરીએ છીએ મિત્રો. હું આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. ઓકે.